આ શબ્દ કાને પડે એટલે સૌથી પહેલા શંકરસિંહ વાઘેલા યાદ આવે લોકસભાની ચૂંટણી હવે ખૂબ છે ત્યારે આપણી સાથે વાત કરવા માટે મહામંત્રી શંકરસિંહ વાઘેલા આપણી સાથે છે વાઘેલાજી સ્વાગત છે આપનું ધન્યવાદ સૌથી પહેલો સવાલ તો એ કે તમે લોકસભા ચૂંટણી લડવાના છો આવતે કે નહીં લડવાના બહુ વર્ષો પછી એવું કહીશ કે હું લોકસભાનું ઇલેક્શન ચૂંટણી નથી લડવાનું એ પવાર સાહેબ જ્યારે આવ્યા અને મને પૂછ્યું કે લોકસભામાં લડવાની ઈચ્છા છે મેં ના પાડેલી અને ના પાડવામાં હું આજે પણ કાયમ છું નો એટલે એનું કારણ શું છે એનું કારણ કે કોંગ્રેસમાંથી યા કોંગ્રેસ છોડ્યા પછી તમે એનસીપીના માધ્યમથી બી ઉમેદવાર બનો તો કોંગ્રેસથી સહમતી તો જોઈએ જ એડજસ્ટમેન્ટ હોય તો અને તમે ઉમેદવાર થવા માટે બીજી પાર્ટીમાં ગયા આવા એક પરોક્ષ રીતના મેસેજ જાય એવા મેસેજ ન જાય હંમેશા માણસ આમથી આમ કરતા હોય છે એ સત્તા કે લાલચ માટે કરતા હોય છે અને અત્યારે હું જ્યારે લડું તો એ સારું નહીં લડવા માટે હું આમથી આમ થયો હોઈશ એવું ન થાય માટે મેં લડવાની ના પાડેલીશ તો હવે તમારી જવાબદારી શું રહે શું રહેશે હું મારી મેઇન જવાબદારી આખા દેશમાંથી ભારતીય જનતા પાર્ટીનું આ કુશાસન દિલ્હીમાં જે ચાલી રહ્યું છે ઓગણીસ બે હજાર ચૌદથી એ ઓગણીસના મે મહિનાના અંતમાં પૂરું થાય આ મારું મિશન છે અને એના માટે નવ રાજ્યોમાં હું લગભગ છ એક મહિના પહેલાં અને છ મહિના સુધીમાં મોટાભાગના એન્ટી બીજેપી આગેવાનોને રૂબરૂ મળીને ચર્ચા કરેલીશ એટલે ત્રીજો મોરચો રચાય એમાં તમારી મુખ્ય ભૂમિકા રહેશે ત્રીજો મોરચો એવું નહીં વન વર્ષ અનધર ત્રીજા મોરચા જેવું કંઈ નથી બીજેપીના સામે જે હોય એ બધા ભલે અંદર અંદર લડતા હોય દાખલા તરીકે સીપીએમ અને કોંગ્રેસ બંને એન્ટી બીજેપી મમતા સીપીએમ અને કોંગ્રેસ એન્ટી બીજેપી એટલે એવા ફોર્સિસમાં તમે ત્રીજો મોરચો કહો યા બીજો મોરચો કહો એન્ટી બીજેપી સોર્સિસ ફોર્સિસ યુનાઇટ થાય એટલે મિનિમમ પ્રોગ્રામના આધારે બે હજાર ઓગણીસની નવી સરકાર બને એ જે કંઈ ગઠબંધનનું નામ યુપીએ ત્રણ આપી શકાય યુપીએ ત્રણ આધારિત એ સરકાર બની શકે અને સારી ચાલી શકે પરંતુ માયાવતી અને અખિલેશ બંને સાથે છે પરંતુ કોંગ્રેસની સાથે નથી એવી રીતે જ મમતા બેનર્જી પણ જોવા જઈએ તો કોંગ્રેસની સાથે નથી તો જો આ સંયોજન રચાયું હોત તો એક તમે જે કહો છો નોન બીજેપી યુપીએ થ્રી એની શક્યતા તો જ વધારે દરેક પાર્ટીઓ પોતાના અસ્તિત્વ માટે ઇલેક્શન લડતી હોય છે એને એને પોતાની જાતને ભૂલી જવી એ બહુ કાઠું હોય છે લાર્જર ઇન્ટરેસ્ટ હોય તો આ ભૂલી જઈ શકાય પણ રિઝલ્ટ પછી ક્લિયર કટ ચિત્ર થશે અત્યારે એટલું જે હું ફરીને મેં મિત્રોને સમજાવે કે કાલે ભેગા બેસવાનું છે એમ માનીને હવા એલિગેશન ન કરવા સાથી પક્ષોને એન્ટી બીજેપી પાર્ટીને કે જેને બેસતા બી શરમ આવે શંકરસિંહજી છેલ્લા ત્રણ વર્ષમાં તમે ત્રણ પાર્ટી બદલી છે તમે કોંગ્રેસમાં હતા પછી જનવિકલ્પમાં ગયા અને હવે એનસીપી આમ આટલા આરો અરો અવરોહ આટલા ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં એનું શું કારણ છે આમ આટલી પાર્ટી બદલી એવું નહીં તમે એક સમજો કે કોંગ્રેસ મેં બીજી પાર્ટી કરવા અને જન પાર્ટી નહોતી એક અભિગમ હતો બાબુ તમે શક્તિ દળ જ્યારે ઘણા વખત પહેલાં રજૂ કર્યું હતું ત્યારે તમે કહ્યું હતું કે એક આરએસએસની સામે એના જેવી એક કેડર હોય એ પ્રકારની કેડર ના આયોજન સાથે શક્તિદળ શરૂ કર્યું હતું હવે તમે પાછું શક્તિદળ થોડા વખત પહેલાં રિલોન્ચ કર્યું છે તો આ વખતે શું આયોજન છે શક્તિદળ એ વખતે મને કોઈ કારણ સમજાયું નહીં કે કોંગ્રેસના મિત્રો હાઈકમાન્ડવાળાએ શક્તિદળ કેમ મને ના પાડી હું મિનિસ્ટર હતો સરકારમાં કોંગ્રેસ તરફથી એટલે સ્વાભાવિક છે કે સોનિયાજી કે હું ન માનું એ સારું નહીં જેમને એમને કંઈ વાત કરી છે એમાં સમજણ ફરક હોઈ શકે શરૂ કરતાં પહેલાં મેં એમની રજા લીધેલી અહેમદભાઈને બી પૂછેલું કે આવું કરીએ છીએ એનું કારણ આ છે એ વખતે એમની સૂચનાનો અમલ કરવા માટે મેં એ બંધ કર્યું ફરી મને આજે આવી કેડરની આવશ્યકતા લાગી જે મરજીમાં જોવાનીઓ હોય જેમને કોઈ દિશા નથી જેમણે કંઈક કરવું છે એના માટેનું એક માર્શલ સંગઠન હોવું જોઈએ મોદી સાહેબ જ્યારે વિધાનસભામાં છેલ્લો દિવસ હતો અને પછી વડાપ્રધાન તરીકે દિલ્હી જવાના હતા ત્યારે તમે ખૂબ મનનીય વક્તવ્ય આપ્યું હતું ત્યારે તમે ઘણા મુદ્દાઓ રજૂ કર્યા હતા અને એમને કહ્યું હતું કે આ આ મુદ્દાઓ છે જેના ઉપર વડાપ્રધાન તરીકે તમારે કામ કરવાનું છે તો એમાંના કયા કયા મુદ્દાઓ અત્યાર સુધી પૂરા થયા હોય એવું તમે હું માનું ત્યાં સુધી બીજેપીને હું ઘડતુંથી એમાં ઓળખું છું મેં જે મુદ્દા કીધેલા બધા બીજેપીને કન્સર્ન મુદ્દા હતા એ પણ મેં કીધેલું કે હવે તમારી સંપૂર્ણ બહુમતી છે એટલે ચલો મને એમ કે એનડીએમાં કોઈ ટેકો નથી આપતું શિવસેના ટેકો નથી આપતું જરૂર નથી તમારે કોઈના ટેકાની જરૂર નથી માટે તમે આ આ કરી શકો એનો અર્થ કે એ ચીટર લોકો છે જૂઠા લોકો છે એમને ધાર્યું હોત તો કરી શકત પણ એમણે ધાર્યું નથી તો આ પાંચ વર્ષમાં તમે નરેન્દ્ર મોદીનું વડાપ્રધાન તરીકે કઈ રીતે મૂલ્યાંકન કરશો એટલે આપણને વડાપ્રધાનનું અવમૂલ્યન લાગે ડિવેલ્યુએશન કરન્સીનું ડી વડાપ્રધાન પદનું ડી વેલ્યુએશન દેશની આબરૂ ઘસાય છે દેશની આબરૂ જાબી નથી આવા દેશમાં વડાપ્રધાન હોઈ શકે એનાથી દુનિયાને ડેવલપ કન્ટ્રીને નવાઈ છે મશ્કરી કરે છે લોકો એનડીએ સરકાર તો ઘણી સફળતાઓ પણ ગણાવે છે બારમાં થઈ ગયેલી છે હા બે હજાર બારમાં ડીઆરડીઓ પાસે આવું 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 હતું તો ઓગણીસમાં પ્રયોગ કરવાની ક્યાં જરૂર છે હું યુ તમારા લીધે થયું છે આ તમે કર્યું આ ઘરમે ઘૂસકર મારું તો પાકિસ્તાનના ઘરમાં તમે ઘૂસીને મારો છો કે તો આર્મીને એરફોર્ટ જાય છે એટલે આપણે આપણે નવી લાગે તમે કેવા કેવી કેવી રીતે તમારી જાતનું મહત્ત્વ માટે તમે કેટલું જુઠ્ઠું બોલી શકો એટલે લોકો બેવકૂફ છે એવું સમજવાની જરૂર નહીં લોકો સમજે છે આ કે આ ડ્રામા છે બધું આ નાટક છે આ નવટંકી છે આ એક સમયે તમારા જેવા નેતાઓ ગામ ગામડા ખૂનતા હતા ગુજરાત હોય પ્રદેશ હોય બરાબર અને ગામે ગામ લોકોના પરિચય હતા હવે મોટાભાગના રાજનેતાઓ છે એ સોશિયલ મીડિયા ખૂંદે છે એમની વધારે હાજરી ટ્વિટર ઉપર હોય છે બીજા બધા સોશિયલ મીડિયા પર હોય છે આ જે છે ને એમાં હ્યુમન ટચ નથી હોતું આ ટેકનોલોજી છે ને ટેકનોલોજીમાં તમને તમને જ્યાં સુધી આપણે આપણે બીમાર હોઈએ ટેમ્પરેચર હોય ને આપણા ઘરનું કોઈ માણસ પતિ પત્ની બા બાપુજી માથે હાથ મૂકે હાશ થાય એક ડાઉન ટેમ્પરેચર એક ઓછું થાય આ જે હ્યુમન ટચ છે ને એ ખૂટે છે સીધે સીધા તમે મળો અને જે રાહત થાય એ ટ્વિટરમાં એમ કે તમે મારા બાપુજી મરી ગયા અને તમે એને લાઈક કરો લાઈક ન કરાય એવા ગાડા જેવા માણસો તે તે જે જે ટ્વિટરને બાકીનું બધું એ થર્ડ પાર્ટી છે પણ તમે પણ બાપુ એમાં સક્રિય છો તમારું ટ્વિટર એકાઉન્ટ જોઈએ તમારું ફેસ વાત કરતા હોય એ કરો તમે જે સમજતા હોય એ મૂકો ને તમે એવું મૂકો જેથી કરીને કોઈ કોઈ લોજિક જ નથી એનું હાવ ગપ્પા મારવાના એવું એવું જુઠ્ઠું આવે આપણને નફરત થાય શંકરસિંહજી હવે પ્રિયંકા ગાંધી સક્રિય રાજકારણમાં છે આને લીધે કોંગ્રેસને કોંગ્રેસમાં કયા પ્રકારની અસર જોવા મળશે કોઈ કયા પ્રકારનો રાજકીય ફાયદો થઈ શકે એમ છે તમે કોંગ્રેસને નજીક આ આ સોદિયાજી કે રાજીવ ગાંધી કે ઇવન પછી રાહુલ ગાંધી પણ લોકસભા લડતા તો પ્રિયંકા પડ્યા પાથરા ત્યાં રહેતા હું જઈને મળેલું છું એમને અમીઠીના બૂથ ઉપર મિસ્ટર વાડ્રાને ને પ્રિયંકાને એટલે એક્ટિવલી પોતે જાહેર જીવનમાં પડેલા છે બે સીટ માટે પોતે મર્યાદિત હતા હવે યુપીની જવાબદારી કાલે આખા દેશની જવાબદારી આપશે અને સારી વસ્તુ છે સમજણવાળા લોકો રાજકારણમાં આવે એક્ટિવ થાય એ સારી વસ્તુ છે ગાંધી ફેમિલીને ખબર છે કે જાહેર જીવનમાં એક્ટિવ થવું એટલે મોતને આમંત્રણ આપવું લોકો આને હવા ધમજે છે રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધી માટે સહેલું નથી આ એમના વિરોધીઓ દુશ્મનો ગમે ત્યારે મારી નાખે આ ભય નીચે એને આ કરેલું છે હું એને અભિનંદન આપું છું એની હિંમતને દાદ આપું છું અમારી સાથે વાત કરવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો બી આભાર ધન્યવાદ તો આ હતા શંકરસિંહજી વાઘેલા ધન્યવાદ